નમસ્કાર વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં હું છું આપની સાથે સંધ્યા અને આજે આપણે વાત કરીશું સૂત્રો અંગે સ્લોગન અંગે દર પાંચ વર્ષે ચૂંટણી આવે ને દર પાંચ વર્ષે આ સૂત્રો પણ બદલાતા રહ્યા છે પરંતુ સૂત્રો બદલાય છે ગુજરાત કેટલું બદલાયું છે આ અંગે ચર્ચા કરીશું ભાજપે સૂત્ર આપ્યું છે અડીખમ ગુજરાત 10 સપ્ટેમ્બરે ભાજપના અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર આવશે અને કમલમ ખાતે અડીખમ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવશે આ તકે ટાઉન હોલ ખાતે અમિત શાહ યુવાનોને સંબોધિત પણ કરશે સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનો અમિત શાહને પ્રશ્નો પણ પૂછી શકશે તો બંને પક્ષ તરફથી સ્લોગન તૈયાર થઈ ચૂક્યા છે અને ચૂંટણી માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે તો કોંગ્રેસે પણ સ્લોગન આપ્યું છે નવસર્જન ગુજરાત તો વિસર્જન બાદ હવે નવસર્જન ગુજરાતનો નારો પણ આપવામાં આવ્યો છે આ અંગે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મહેશભાઈ આપણી સાથે જોડાયા છે મહેશ પંડ્યા રાજકીય વિશેષજ્ઞ આપણી સાથે જોડાયા છે અને બીજેપી અને કોંગ્રેસના નેતાઓ પણ આપણી સાથે જોડાયા છે પરંતુ અડીખમ ગુજરાત અંગે શું કહેવું છે જીતુ વાઘાણીનું તે સાંભળી લઈએ યુવાનો માટે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની સરકાર પહેલાની તમામ મુખ્યમંત્રીશ્રીઓ નેતૃત્વમાં યુવાનો જોડાણા છે રાજ્ય અને દેશ એ યુવા બન્યું છે ત્યારે અમિતભાઈ શાહ યુવાનો સાથે સીધો સંવાદ આપે કહ્યું એમ 10 તારીખે 100 સ્થળો ઉપર અમદાવાદ સવારે 10 વાગે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતેથી સંવાદ કરવાના છે ભારતીય જનતા યુવા મોરચાએ તમામ વ્યવસ્થા ઋતુજના નેતૃત્વમાં અમે કરી છે હું એવું માનું છું કે નરેન્દ્રભાઈની કલ્પનાનું ભારત નવું ભારત યુવાનોની કલ્પનાનું ભારત એના માટે એમના કેટલાક પ્રશ્નો એના મનમાં હોય તો એના જવાબો એ અમિતભાઈ શાહ સમગ્ર દેશમાં આપતા રહ્યા છે અને વ્યવસ્થામાં ભારતીય જનતા પાર્ટી હંમેશા કોંગ્રેસ કરતાં ખૂબ આગળ હોય છે ઇલેક્શન વખતે જ કોંગ્રેસને પ્રજા સાંભળે છે અને પ્રજા જોઈ રહી છે ને એટલે જ 20 વર્ષથી 12 છે રાહુલ ગાંધી જ્યાં જ્યાં ગયા છે ત્યાં કોંગ્રેસની કારમી હાર થઈ છે હું ઈચ્છું કે રાહુલ ગાંધી અહીંયા પણ જાજી વાર આવે એટલે 150+નો ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ એ સેવા માટે પૂરો થાય અને રાહુલ ગાંધી આ દેશની ધરોહર આ દેશની સંસ્કૃતિ આ દેશની સમાજ વ્યવસ્થાથી ખૂબ અજાણ છે પૂરની પરિસ્થિતિમાં આવી અને એવા નિવેદનો કરે કે મને અહીંયા મજા આવી મજા લેવા માટે આવનાર રાહુલ ગાંધી એ ગુજરાતીઓ એમને ઓળખે છે એની સાથે અમારે કોઈ નિસ્બત નથી ભાજપ એ ભાજપ છે તો સૂત્રો બદલાયા સ્લોગન બદલાયા ગુજરાત કેટલું બદલાયું આ અંગે આપણે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે બીજેપી નેતા ઋત્વિજ પટેલ જોડાયા છે ઋત્વિજભાઈ આપનું સ્વાગત છે નરેન્દ્ર રાવત નેતા કોંગ્રેસ નરેન્દ્રભાઈ આપનું પણ સ્વાગત છે મહેશ પંડ્યા આપણી સાથે રાજકીય વિશેષજ્ઞ જોડાયા છે મહેશભાઈ આપનું પણ સ્વાગત છે તમામ મિત્રોનું સ્વાગત છે ઋત્વિજભાઈ અડીખમ ગુજરાત બીજેપી કેટલી અડીખમ છે આ વખતે 150 સીટોના ટાર્ગેટને પૂર્ણ કરવા માટે અડીખમ ગુજરાત એ અમારું ભારતીય જનતા યુવા મોરચો જે 10 તારીખે યુવા ટાઉન હોલ કાર્યક્રમ કરી રહ્યો છે એના માટેનું એક સ્લોગન છે જેનું લોન્ચિંગ આજે સવારે થયું 10 તારીખે 10 વાગે આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબ અમદાવાદમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ ખાતેથી 100થી વધુ સ્થાનો પર જ્યારે 1 લાખ કરતાં વધારે યુવાનો ભેગા થવાના છે અને સંબોધિત કરવાના છે અને ટેકનોલોજીના માધ્યમથી બંને બાજુ વાર્તાલાપ પણ થવાનો છે જે રીતે ઘણા બધા સમયથી અને કેન્દ્રમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને જે રીતે વિકાસની એક નવી ઊંચાઈ કેન્દ્ર અને ગુજરાત ખૂબ ઝડપથી પકડી રહ્યું છે આ દેશ મહાસત્તા બનવા તરફ જઈ રહ્યો છે અને ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે ત્યારે બિલકુલ ગુજરાત અડીખમ ઊભું છે પહેલાં પણ અડીખમ રીતે ભારતીય જનતા પાર્ટી સાથે હતું આજે પણ છે ને ભવિષ્યમાં રહેવાનું છે અને જ્યાં સુધી યુવાનોની વાત છે તો ગુજરાતનો પ્રત્યેક યુવા એ ભારતીય જનતા પાર્ટી સાથે અડીખમ ઊભો હતો આજે પણ અડીખમ ઊભો છે અને ભવિષ્યમાં પણ અડીખમ ઊભો રહેવાનો છે એ રીતે ભારતીય જનતા પાર્ટી સાથે અડીખમ ગુજરાત એ સૂત્ર બિલકુલ યથાર્થ ઠરે છે ઠીક છે ઠીક છે કોંગ્રેસ શું કહી રહી છે નરેન્દ્રભાઈ કોંગ્રેસ આવે છે નવસર્જન સાથે આવે છે કોંગ્રેસ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા 22 વર્ષથી છે આ વખતે 22 વર્ષનો હિસાબ કદાચ ગુજરાતની પ્રજા આપશે એવું લાગી રહ્યું છે જ્યાં સુધી સૂત્રોની વાત છે તો ભારતીય જનતા પાર્ટીને સૂત્રોની બાબતમાં કોઈ પહોંચી વળી શકે એમ નથી કેન્દ્રમાં સત્તા આવ્યા પછી
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એટલા બધા સૂત્રો અને એટલા બધા કાર્યક્રમો આપ્યા છે, કદાચ એ સૂત્રો જ રહ્યા છે, કાર્યક્રમોની કોઈ વાત નથી. પણ જ્યાં સુધી સૂત્રોથી લોકોને પ્રભાવિત કરવાની વાત હોય, પણ એની વાસ્તવિકતા સાથે જવું બહુ અત્યંત જરૂરી છે. હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સમગ્ર દેશમાં સૌથી આગળનું રાજ્ય હંમેશા રહ્યું છે અને એનું અમને ગૌરવ છે. ગુજરાત એક વેપારી રાજ્ય અને કમ્પેર ટુ બીજા રાજ્યોની સરખામણીમાં ખૂબ જ સમૃદ્ધ, અહીંના લોકો સુખી હોય છે. પરંતુ જે રીતે ગ્રોથ આગળ વધવો જોઈએ, કારણ કે જ્યારે અમે 1990 પછી અમે શાસન ભારતીય જનતા પાર્ટી રહ્યું ને જે સ્થિતિમાં ગુજરાતને મૂકીને ગયા હતા અને એના પછી જે આગળ વધવાની વાત હતી, કારણ કે સમય બદલાતાની સાથે ટેક્સ સ્ટ્રક્ચર બદલાયા, સરકારો થોડી સમૃદ્ધ બની, સરકારો વધારે પડતી લોકોની સેવા કરી શકે ટેક્સ સ્ટ્રક્ચરના કારણે બની. પરંતુ અત્યારે અડીખમ ગુજરાતમાં સૌથી પ્રથમ વાત કરું પ્રજાના કારણે અડીખમ બની છે આ સરકાર, નેતાઓ ચોક્કસથી બાય ડિફ. હા, સરકાર હંમેશા પ્રજાના આધારે જ હોય છે, એમને એક સારો વહીવટ આપવાનો હોય છે. પરંતુ કરુણતાની એ વાત છે કે ભારતીય જનતા પાર્ટીએ ફક્ત સૂત્રો આપી વાસ્તવિકતાને દબાવી દીધી છે. અડીખમ ગુજરાતનો સૌથી પહેલો પ્રશ્ન છે વાસ્તવિકતાથી પૂછવાનો થાય, આપે આપે અજાણ રાખ્યા છે લોકોને, પ્રજાને અજાણ રાખી છે. જો મારે મારે કહેવું છે કે જે રીતે આદરણીય અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે રીતે સમગ્ર ભારતમાં ચૂંટણીઓ થઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબે નેતૃત્વ સંભાળ્યું પછી 18 જેટલા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને કોંગ્રેસ ક્યાંક નિસ્તા નાબૂદ થઈ છે, ક્યાંક ખૂબ ધોબી પછાડ મળી છે. એટલે સ્વાભાવિક રીતે કોંગ્રેસ હતાશ અને નિરાશ છે ત્યારે આ પ્રકારના એમને લાગે અને આ પ્રકારની નિરાશાજનક વાતો કરે કે 90ના દાયકા પછી ગુજરાતનો વિકાસ નથી થયો. મારે નરેન્દ્રભાઈને કહેવું છે કે ગુજરાતની અસ્મિતાને ક્યાંક ને ક્યાંક આપ લાગણીને દુભાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. અડીખમ ગુજરાત એ શું છે? તો મારે આપને કહેવું છે કે જ્યારે નર્મદાનો પ્રશ્ન આવ્યો, તમારી સરકાર હતી, તત્કાલીન કોંગ્રેસ સરકારે નર્મદાના પ્રશ્નો પર પણ કાયમ ગુજરાતને અન્યાય કર્યો છે, ગુજરાતને હળહળતા અન્યાય કર્યા છે. અને ત્વરિત જ જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર આવી અને નર્મદાનો પ્રશ્ન જે રીતે ઉકલ્યો અને ડેમના દરવાજાની ઊંચાઈ ને વધારવાથી માંડીને બંધ કર્યો, દરેક પરિસ્થિતિમાં જ્યારે કોંગ્રેસ અન્યાય કરી દીધી ત્યારે પણ ગુજરાત નરેન્દ્રભાઈ મારી વાત પૂરી કરો, મારી વાત પૂરી કરો, હું તમારી પાસે તમારી વાત નથી બોલ્યો નરેન્દ્રભાઈ, તમે ઉંમરમાં મારાથી મોટા છો, હું તમારી પાસેથી શિસ્તની અપેક્ષા રાખું છું. વિશેષજ્ઞ પણ જોડાયા છે મહેશભાઈ. સ્લોગન ઘણા બધા આપવામાં આવે છે, દર 5 વર્ષે બદલાતા હોય, ગુજરાત કેટલું બદલાયું છે અને આ જે સ્લોગન છે તેની જનતાના માનસ પટલ પર શું અસર પડતી હોય છે? પહેલા પડતી હતી પણ હવે નથી પડતી. હવે લોકોને એવી સમજણ પડે છે કે આવા સ્લોગન બાજીથી ચાલે છે. લોકોને પેટ્રોલ કેટલું સસ્તું થયું, તેલ કેટલું સસ્તું થયું, ટામેટા કેટલા સસ્તા થયા, રેલના ભાડા કેટલા સસ્તા થયા એની ઉપર છે. રોડ કેટલા સરસ છે ચોમાસામાં કે પછી ડિસ્કો કરે છે એની ઉપર છે. એટલે આવા સ્લોગનોની હવે અસર નથી પડતી. પણ સંજયબેન, મારે નર્મદા વિશે થોડી વાત કરવી છે. જે ઋત્વિજભાઈએ સવાલ કર્યો તે 2002 પછી નરેન્દ્રભાઈની આવ્યા અને એ વખતે જે હિસાબ છે નર્મદાનો કે 17,092 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થવાની હતી. હવે ડેમના લીધે કોઈ નથી. અત્યારે છેલ્લો જે અહેવાલ છે 2016-17 ગુજરાત સરકારનો પોતાનો, એમાં 200,000 માત્ર 200,000 હેક્ટરમાં સિંચાઈ થાય છે. એટલે છેલ્લા 2011-12, 13-14, 15-16 અને 17-18 એ જે રિપોર્ટ ગુજરાત સરકારનો પોતાનો જે છે એની અંદર એમ છે કે 200,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થઈ એટલે 15,000 હેક્ટરમાં બાકી છે. ખર્ચો થયો 56,000 કરોડનો. આ વખતે સ્વતંત્ર ઓડિટ અહેવાલ જે આવ્યો નર્મદા નિગમનો,
એ ગિયાયન કંપનીએ પણ છેલ્લા બે પાનામાં જે જે ટિપ્પણીઓ કરી છે કે હિસાબ નથી મળતો. આ જે મુદ્દા છે ને, સરકારે પોતે કહ્યું છે કે ભાઈ 90,000 માંથી માત્ર 41,000 કિલોમીટર નહેરોનું બાંધકામ બાકી છે. હવે નવા એ લાગે છે કે આ આટલું બધું કામ બાકી છે, 56,000 કરોડ ખર્ચાયા અને વધારે નર્મદા મહોત્સવમાં 500 કરોડ સરકાર ખર્ચવાની, એટલે એ જે સ્લોગનોથી નથી ચાલતું. લોકોને કામ જોઈએ, એટલે એ હિસાબ જોઈએ છે કે ડુંગળી 32 પહોંચી કે 50 પહોંચી કે એ જોઈએ છે. એટલે સ્લોગન ભારતીય જનતા પાર્ટી આપશે કે કોંગ્રેસ આપશે, લોકો નક્કી કરશે કે સ્લોગન આ ડુંગળી માટે કેટલું આવ્યું, પેટ્રોલ માટે કેટલું આવ્યું, તે અગત્યનું છે. જી જી, તે અગત્યનું છે. ઋતુજી જવાબ આપશો, કારણ કે એક તરફ નર્મદાના મહોત્સવ માટે ત્યાં હેલીપેડ બની રહ્યા છે ખાસ કરીને, અને શહેરના ખાડા પૂરવા માટે અત્યારે સમય નથી સરકાર પાસે. નહીં, શહેરમાં પણ જે પરિસ્થિતિ છે એનામાં પણ તંત્ર ખૂબ સજાગ રીતે અને ત્વરિતતાથી નિર્ણય કરી રહ્યું છે. મેં જે વાત નર્મદાની કરી એ મારો નરેન્દ્રભાઈને સીધી વાસ્તવિકતા અને અરીસો બતાવવાનો પ્રયાસ હતો કે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, નર્મદા તો એક વિષય છે પણ અનેકવિધ જગ્યાએ માત્ર ને માત્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એના માટે થઈને તત્કાલીન કેન્દ્રની કોંગ્રેસ સરકારે ગુજરાતને હળહળતા અન્યાય કર્યા હતા અને એના લીધે એ વખતે પણ ગુજરાતનો યુવાન અને ગુજરાતની પ્રજા અડીખમ ઉભા હતા, ત્યારે અડીખમ ગુજરાત હતું. આજે જ્યારે આદરણીય વિજયભાઈ રૂપાણીજીના શાસનમાં, આદરણીય નીતિનભાઈ પટેલના શાસનમાં જ્યારે એક સાથે મેગા જોબ ફેર કરીને સ્થળ અઠવાડિયાની અંદર સ્થળ પર જ 1,09,500 જેટલા યુવાનોને રોજગારી આપવામાં આવે, સરકારી 67,000 જેટલી યુવાનોને રોજગારી આપવામાં આવે, આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના શાસનમાં મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી અનેકવિધ યોજનાઓ યુવાન લક્ષી ઘડવામાં આવે ને એનો અસરકારક અમલ કરવામાં આવે ત્યારે પણ અડીખમ ગુજરાત છે. ગુજરાતનો યુવાન એ ભારતીય જનતા પાર્ટી સાથે ઉભો છે અને રોક સોલિડ રીતે ઉભો છે. એ વાતને પહોંચાડવા માટેનો યુવા મોરચાનો પ્રયાસ છે કે અડીખમ ગુજરાત. અને આવનારી 10 તારીખે નરેન્દ્રભાઈ શિસ્ત જેવું તો રાખો, અનુશાસન જેવું રાખો. અડીખમ ગુજરાત નો અડીખમ યુવાન છું. અડીખમ ગુજરાત નો અડીખમ યુવાન છું. ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકાર અન્યાય કર્યો ત્યારે ગુજરાત નો યુવાન અડીખમ ઉભો થયો. આજે જ્યારે ગુજરાત ના યુવાનો સુનિલભાઈ, સૂત્રો સ્લોગન ઘણા બદલાયા છે, ગુજરાત કેટલું બદલાયું છે, બંને નેતાઓ તો કહી રહ્યા છે બદલાવ જરૂર આવ્યો છે, એક વિકાસની વાત કરી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ કહી રહ્યું છે કે અધોગતિ તરફ ગયું છે આ ગુજરાત, અને માટે જ નવસર્જનની વાત હવે કોંગ્રેસ કરી રહ્યું છે. સૂત્રોની વાત કરીએ તો ચૂંટણીઓમાં સૂત્રો, ચૂંટણી સમયે સૂત્રો, એ બહુ જૂની વાત છે. ઇન્દિરા ગાંધીના વખતમાં પણ ગરીબી હટાવોની વાત થઈ હતી, આજે અડીખમ ગુજરાતની વાત છે. સૂત્રો તો દરેક ચૂંટણી જીતવા માટે એક પ્રચાર કાર્યનું એક સ્લોગન હોય છે. વાસ્તવિક પ્રગતિની વાત કરીએ તો તુલનાત્મક પ્રગતિ અત્યારે શું થઈ છે, તો ખાસ કરીને છેલ્લા સમયમાં કોઈ પણ જે સરકાર સત્તા ઉપર હોય એ સરકાર સામે ટીકા આવતી હોય છે, સ્વાભાવિક છે. તો છેલ્લા વરસાદની સ્થિતિ અને બીજી જે સ્થિતિઓની ચર્ચા થઈ, રાષ્ટ્રીય કક્ષાએ કેટલાક એવા ઇસ્યુ થયા, ઉત્તરાખંડમાં ટ્રેજેડી, સરકારને, ભાજપ સરકારને કે કેન્દ્ર સરકારને કે રાજ્ય સરકારને સામનો કરવો પડે છે. જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ હંમેશા ઉભા રહે છે અને ચૂંટણી સમયે વિરોધ પક્ષે એ મુદ્દાઓને કેવી રીતે રજૂ કરે છે અને શાસક પક્ષે એ મુદ્દાઓનો કઈ રીતે જવાબ આવે છે એ જોવાનું રહ્યું. પણ અડીખમ ગુજરાતની વાત કરીએ તો કઈ રીતે અડીખમ છે એ જસ્ટિફાઈ કરવાનું કામ છે એ ચૂંટણીમાં મતદારો નક્કી કરશે. ખરેખર ગુજરાત અડીખમ રહ્યું છે કે લોકોની અપેક્ષા એ શાસક પક્ષ છે એ ઉણો ઉતર્યો છે એ સમય જ કહેશે. જી જી, સમય બતાવશે.
મહેશભાઈ, એક તરફ કોંગ્રેસ પણ યુવાઓને યુવાઓ વોટ બેંકને પોતાની તરફ કરવા માટે રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે, તેમનો પણ કાર્યક્રમ છે. બીજી તરફ 10મી તારીખનો અમિત શાહ પણ આવી રહ્યા છે અને તેમનો પણ કાર્યક્રમ છે. આ રીતે હવે ક્યાંક ને ક્યાંક રાજકીય પાર્ટીઓને દેખાયું છે, જે રીતે છેલ્લા 2 વર્ષની પણ આપણે વાત કરીએ, યુવા નેતાઓ જે રીતે આવ્યા છે, યુવા એક વોટ બેંક મોટી ઊભી થઈ રહી છે, યુવાઓ જાગૃત બન્યા છે. માટે હવે બંને પાર્ટીને દેખાઈ રહ્યું છે કે હવે આપણો ટાર્ગેટ જો હોય તો આ યુવાઓ છે, તેમને આપણી તરફ કરવા પડશે. બિલકુલ, એટલે મોડે મોડે પણ રાજકીય પાર્ટીઓને આ જ્ઞાન થયું, યુવાનોનું જ્ઞાન થયું, મહિલાઓનું જ્ઞાન થયું, તે સારી વાત છે. પણ માત્ર ટિકિટો આપવાથી એ પતવાનું નથી. મહિલા અનામત આપી તમે, પણ મહિલાઓનું સશક્તિકરણ નહીં કરો, એમને તાલીમ નહીં આપો, અને ગામમાં સરપંચ પત્ની હોય પણ એનો પતિ જેમ કે હું સરપંચ પતિ છું, જો આ હાલત હોય તો અનામતનો મતલબ નથી. અને એ યુવાનોનું પણ એમ છે, ઋત્વિજભાઈ સરસ છે કે એ યુવા ભાજપના પ્રમુખ થયા, નાની ઉંમરે થયા, ડૉક્ટર છે, એમ બધા દરેક પક્ષો આવું કરતા હોય છે. પણ ખરેખર યુવાનોને બાગડોળ આપવામાં આવે છે ખરો, કે દૂરસંચાર પાછળથી થાય છે? રાજકીય પાર્ટી મોડી મોડે જાગી અને આપી ટિકિટ તો એ બરાબર છે, પણ એમને એવું કરવા દેવામાં આવશે ખરું? અથવા યુવાનોને યોગ્ય તાલીમ અને એમને કેપેસિટી બિલ્ડિંગ, એમ્પાવરમેન્ટ એ કરવામાં આવશે ખરું? કે પછી માત્ર કહેવા પૂરતું કે યુવા ભારત છે, એટલે યુવા ભારતમાં આ પાર્ટીએ પણ યુવાનોને આટલી ટિકિટ આપી, પેલાને આટલી આપી, પણ પછી ભલે ટિકિટો અમુક ઉંમરથી ના અપાય પણ દોરી સંચાર તો એમનો જ હોય, એવું પણ થતું હોય છે. એટલે એવું ના થાય અને વાસ્તવિક રીતે યુવાનોને દોરી હાથવા આપવામાં આવે તો કદાચ વધારે યોગ્ય લેખાશે. જી જી, વધારે યોગ્ય લેખાશે. ઋત્વિજભાઈ, યુવાઓની જ્યારે હવે વાત થઈ ગઈ છે, આપ પણ યુવા નેતા છો, એ પણ યુવા નેતા એક મોડલ તરીકે આપ ઉભરી આવી રહ્યા છો, યુવાઓ માટે આપને શું લાગી રહ્યું છે, શું થવું જોઈએ? 100% કામ તો નથી જ થાય એ તો આપ પણ માનતા હશો, શું થવું જોઈએ હવે આ વખતે, શું કરશો આપ? જો ભારતીય જનતા પાર્ટી અને પહેલા તો ભારત એ સૌથી યુવા દેશ છે, કેમ કે એમાં 65% જેટલા યુવાનો છે, એટલે સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટી હોય કે અન્ય રાજકીય પાર્ટીએ યુવાનોને પ્રતિનિધિત્વ આપે એમાં શંકાને કોઈ સ્થાન નથી. અને જે રીતે યુવાનોને પ્રાધાન્ય અને મહત્વ ભારતીય જનતા પાર્ટીએ આજ સુધી આપ્યું છે, અને યુવાલક્ષી કાર્યો જે ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે, હું નથી માનતો કે બીજી કોઈ રાજકીય પાર્ટી આ પ્રમાણમાં યુવાનોને પ્રતિનિધિત્વ આપતા હોય. જે રીતે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ યુવા મોરચાના શ્રીમતી પૂનમ મહાજન પણ એક યુવા છે અને સાંસદ છે, અભિષેક સિંહજી યુવાન છે, સાંસદ છે, અનુરાગ ઠાકુર યુવાન છે, સાંસદ છે, સૌથી યંગેસ્ટ યુવા નેતાઓ યુવાનો માટે શું કરી રહ્યા છે એનો જવાબ. ઇઝ અ વેરી બેડ મેનર. આઈ વિલ રિક્વેસ્ટ એન્કર ટુ તમે છોડી દો, પાર્ટીના યુવાનો ઠીક છે, ઓકે, આનો જવાબ યુવાનોના પ્રતિનિધિત્વની વાત છે તો ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી હંમેશા આપી છે, બીજી પાર્ટી નથી આપતું. અને યુવા લક્ષી જો કોઈએ કાર્ય કર્યા હોય, યોજના બનાવી હોય, જો યુવાનોની ખરાશમાં ચિંતા કરી હોય, અસરકારક અમલ કર્યો હોય, તો એ પણ ભારતીય જનતા પાર્ટી છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં યુવાનોનો પ્રશ્ન શું છે? રોજગારીના આંકડા. સૌનો સાથ સૌનો વિકાસ, ગતિશીલ ગુજરાત, વિકાસશીલ ગુજરાત, અડીખમ ગુજરાત, ગરજે ગુજરાત, અને નવા નવા નારા તો આપવામાં આવે છે, દર વખતે આપવામાં આવે છે. કોંગ્રેસ તરફથી પણ આવા આ પ્રકારના નારા છે, છગદે ગુજરાત, વિકાસ ગાંડો થયો છે, આ પ્રકારના પણ અત્યારે તો નારા ચાલી રહ્યા છે, પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ આવે છે નવસર્જન સાથે, આ બધા નારા છે, સૂત્રો છે. આ સૂત્રોની કેટલી અસર થતી હોય છે અને આ સૂત્રો ખરેખર જનતામાંથી આવે છે, ખરેખર જનતામાંથી પ્રવર્તે છે, કે પછી ફક્ત વિકાસ માટે અથવા તો પોતાના પાર્ટીના વિકાસ માટે આ પ્રકારના સ્લોગન આપવામાં આવે છે? આ બધી આપણે ચર્ચા કરી રહ્યા છે. યુવાનોની વાત થઈ રહી હતી ઋત્વિજભાઈ, યુવાનો આપ પણ માનશો કે 25-30 લાખ શિક્ષિત બેરોજગાર છે આપણા યુવાનો, શું આના માટે બીજેપી વિચાર કરશે આવનારા સમયમાં?
જો મારે આનો બહુ જ સચોટ જવાબ આપવો છે, પણ હું વિનંતી કરું છું કે બીજા ગેસ્ટને પણ આપ કહો કે એમાં ડિસ્ટર્બ ન કરે. ઠીક છે. જો બેરોજગારીનો જે આંકડો છે, તો બેરોજગારીની વ્યાખ્યા સમજવા માટેની જરૂર છે. બેરોજગારીમાં મેં પહેલા પણ એક વખત એક ચેનલ પર આ ઉદાહરણ આપ્યું હતું કે કોઈ પણ યુવાન એ ગ્રેજ્યુએટ થાય, માનો કે હું ડોક્ટર તરીકે ગ્રેજ્યુએટ થયો અને હું સરકારી નોકરી નથી મેળવતો અને પ્રાઇવેટ નોકરી કરું છું, એટલે છતાં પણ મારું નામ બેરોજગારીના લિસ્ટમાં જ આવે કેમ કે હું સરકારી નોકરી નથી કરતો. અને કોઈ પણ સરકારી નોકરી માટે અગર યુવાન કોઈ એપ્લાય કરે છે, એનો અર્થ એ નથી કે બેરોજગાર છે. એ ક્યાંક પ્રાઇવેટ નોકરી કરે છે, પોતે એન્ટરપ્રેન્યોર છે, તો બિઝનેસ કરે છે. પરંતુ ગુજરાતમાં ખાસ કરીને યુવાનોમાં સરકારી નોકરીનો જ ક્રેઝ હોય છે, એપ્લાય કરતા હોય છે. નરેન્દ્રભાઈ, ના મારી વાત પૂરી થવા દો, પછી હું બધું સાંભળીશ. નરેન્દ્રભાઈ, મારી વાત પૂરી થવા દો, પછી હું તમને સાંભળીશ. નાની ઉંમરમાં હું વધારે સંયમી છું. ઠીક છે. તો ત્યારે એમનું નામ સરકારી ચોપડે બેરોજગારીમાં નોંધાયેલું હોય છે. પરંતુ 25-30 લાખ બેરોજગાર છે એનો મતલબ એ નથી કે એ લોકો નોકરી નથી કરી રહ્યા. નોકરી માટે અનેક વિપુલ તકો એ પ્રાઇવેટ કંપનીઓ થકી અથવા તો સરકારી નોકરીએ થકી રૂપાણી સરકારે કરેલી છે. એનું જ ઉદાહરણ છે કે 7 દિવસમાં સ્થળ પર 1,09,500 જેટલી પ્રાઇવેટ જોબ અને 67,000 કરતા વધુ સરકારી નોકરી આપનારા રૂપાણીજીની સરકાર છે. એટલે યુવાનોની રોજગારી, યુવાનો ઉદ્યોગ સાહસિક બને, યુવાનો પગભર બને, એના માટે થઈને સ્ટાર્ટઅપ જે ઇન્ડિયાની જે આખું સ્વપ્ન છે અને જેનો સીધે સીધો અમલ સ્ટાર્ટઅપ ગુજરાતમાં સ્ટાર્ટઅપ મિશન દ્વારા થઈ રહ્યો છે, એ સીધે સીધું યુવાનોને પગભર બનાવવા માટે, એમને રોજગાર આપવા માટે, ઉદ્યોગ સાહસિક બનાવવા માટેનું ઐતિહાસિક કદમ છે જે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં લેવાઈ રહ્યું. ઓકે ઓકે. નરેન્દ્રભાઈ, હવે આપનો વતન. જે રીતે એટલે ઋત્વિજભાઈ, ભારતીય જનતા પાર્ટી 22 વર્ષના શાસનમાં સમગ્ર દેશની અંદર ગુજરાત મોડેલ અને નંબર 1નો ઢંઢેરો પીટતો રહ્યો અને હજી સુધી તમે સ્વપ્ન બેતાડો. તમે જે સામાન્ય રૂટીન નોકરીઓને જે દર વર્ષે આવતી હોય એમાં તમે એક બી નવી નોકરીને એડ કરી નથી, પરંતુ જે રૂટીનમાં આવતી નોકરીઓ છે એને બધી ભેગી કરી અને એના સર્ટિફિકેટ રૂપાણી સાહેબ આપે અને એને તમે વિકાસ અને તમે ઉપલબ્ધિ ગણો છો. 25-30 લાખ યુવાનો બેકાર છે. 9,500-7,000 સરકારી નોકરી નવી ન કહેવાય તો શું કહેવાય? મારી આંકડા પ્રમાણે બેરોજગારી. નરેન્દ્રભાઈ, ક્યાં સુધી જોરથી બોલતો છો? તમે નવી ડેફિનેશન આપી, વિચિત્ર ડેફિનેશન. તમારા દરેક પોકળ બાબાઓ અને તમારા દરેક પોકળ આક્ષેપો ની સાથે ગુજરાત તમારી યુવાનો રીખમ બોલે છે. સરકારી આંકડા રીખમ ગુજરાત કહેવાય કે કોંગ્રેસ ગુજરાતની અસ્મિતા, ગુજરાતની અસ્મિતા એના તમારા ભારતીય જનતા પાર્ટીના યુવાનો, યુવાન નેતા પર અડીખમ ઉભો રહે, એને અડીખમ ગુજરાત કહેવાય? વિકાસ છે યુવાનો, ખોટું બોલવાનું રહેવાનું. નરેન્દ્રભાઈ, એટલે એટલે હોય છે, બીજેપી જે રીતે કહી રહી છે, આપણે સરકારનું વર્તન કરો એ પણ અમે બનાવ્યા છે. પરંતુ બધાની સામે અડીખમ ની વાત કરું, યુવાનોને પણ ઓકે. અને અને આ વાત, આ વાતને જોઈએ તો પછી આનો મતલબ તો એવો થઈ જાય કે ઘર ઘર રોટી, ઘર ઘર નોકરી. મહેશભાઈ, એટલે ઋત્વિકભાઈ જે કહી રહ્યા છે એવું નથી કે ભાઈ સરકારી નોકરી હોય એવું જરૂર નથી, પણ એને યોગ્ય જે શિક્ષિતો હોય એ તો નોકરી મળવી પડે ને. જેમ કે તમે અભણ પણ રિક્ષા ચલાવવાના અને ગ્રેજ્યુએટ પણ રિક્ષા ચલાવવાના, એટલે એ પણ કમાય છે, એટલે બેરોજગાર તો નથી. પણ જે અશિક્ષિત છે એ રિક્ષા ચલાવે છે અને ગ્રેજ્યુએટ પણ રિક્ષા ચલાવે છે, આમાં ફરક છે. પેલાને મજબૂરી છે એટલે એની સ્કિલ પ્રમાણેનું, ભલે સ્કિલ ઇન્ડિયાની વાત ચાલતી હોય પણ સ્કિલ પ્રમાણેની જોબ નથી મળી. અને બીજી સંજયબેન, એક જ મિનિટમાં હું વાત પૂરી કરે, હું રાજકીય માણસ નથી કે રાજકીય પાર્ટીઓ મારે કંઈ નથી લેવા દેવા. અગત્યની વાત મારે ટૂંકમાં, બહુ ટૂંકમાં કહીશ, 30 સેકન્ડમાં. સવાલ એ નથી નોકરીઓનો. માનો કે દવાખાનાઓ માં ડોક્ટરોની ભરતી નથી થતી, ડોક્ટરો જતા નથી, ઋત્વિક બધા ડોક્ટર છે અને એટલે જે સરકારી સેવાઓ મળવી જોઈએ ગરીબોને એ નથી પહોંચતી, એનો બહુ અગત્યનો સવાલ છે. કદાચ ડોક્ટરની કાયદેસરની સરકારી નોકરી કરતા શિક્ષકોની ભરતીઓ પણ નથી થતી. ઠીક છે, ઘણા બધા સવાલો છે. ફરીની ડિબેટમાં આપણે ચર્ચા કરીશું. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. સ્લોગન બદલાયા છે, ગુજરાત કેટલું બદલાયું છે આ ચર્ચામાં ઘણી બધી સ્પષ્ટતા જોકે થઈ ગઈ છે. આપ સૌનો આભાર ઋત્વિજભાઈ, નરેન્દ્રભાઈ, મહેશભાઈ અને સુનિલભાઈ, બિગ ડિબેટમાં જોડાવા બદલ. જનતા પણ જાણે છે કે સ્લોગનો સાથે ગુજરાત કેટલું બદલાયું છે અને આશા રાખીએ કે આવનારા સમયમાં જે ગતિશીલ ગુજરાત છે, વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, એ બુલેટની માફક દોડે. રજા. Thank you.